गुड मॉर्निंग। धोरण छ विषय अंग्रेजी। विद्यार्थी मित्रों, सेमेस्टर टू नी अंदर आपणे यूनिट वन ना एक्टिविटी टू मां पहुंची गया छीए, जेमां आपणे सीन वन टू थ्री छे ए भणी गया छीए। हवे फरीथी रीड एंड इंटेक्ट वाळो जे सीन वन छे, एक्टिविटी टू नो बी भाग छे। विद्यार्थी मित्रों, टेक्स्ट बुक न लीधेली होय तो खरीदी लेजो, जेथी करीने तमे साथे समझी शको। हवे ए स्कीन वन मां जोईए आपणे आगळनुं जे स्टोरी हती, एनी अंदर कोईनी पासे कई वस्तु लेवी होय तो एना माटे आपणे केवी रीते वातचीत करीए ए माहिती आपवामां आवेली हती। हवे आपणे जोईए रूपेश अने मिस्टर परीखने कन्वर्सेशन आपवामां आवेलू छे, तो ए लोको शुं वातचीत करे छे अने केवी रीते एमनी वातचीतमां एकबीजानी साथे वस्तुनी लेवड़देवड़ थाय छे ए आपणे शीखीए। रूपेश सेज गुड इवनिंग सर। रूपेशे कह्युं शुभ सांज सर। मिस्टर परीख सेज ओ रूपेश गुड इवनिंग, व्हाट्स द मेटर। मिस्टर परीख पण એમને રિપ્લાય આપતા કહે છે, અરે રૂપેશ શુભ સાંજ, વોટ્સ ધ મેટર। વોટ્સનો મિનિંગ આપણને ખ્યાલ જ છે કે શું એવો થાય છે, તો વોટ્સનો મિનિંગ શું એવો થતા મેટર છે એ બાબત છે, એટલે આપણે જોઈએ વોટ્સનું શું મિનિંગ લેવાનો રહેશે અને મેટર એટલે કે બાબત, શું બાબત છે એમને પૂછવું છે કે તમે ઘરે આવ્યા તો તમારે શું કામ છે, એટલા માટે પૂછે છે વોટ્સ ધ મેટર, શું બાબત છે। રૂપેશે કહ્યું સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ। હવે અહીંયા વિલનો ઉપયોગ આવેલો છે, જે આપણે અગાઉ પણ વાતચીત કરી કે ભવિષ્યકાળ સૂચવે છે। હવે પ્લીઝ ગીવ મી, મહેરબાની કરીને મને આપશો, સમ થોડા ટી લીવ્સ ચા પત્તી, ચાના પાંદડા એટલે કે ચા પત્તી। સર વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ। સર મહેરબાની કરીને મને ચાના પત્તા આપશો, વિલનો ઉપયોગ અહીંયા આપશો, ગીવની સાથે ઉપયોગ આવે એટલે આપશો એમ પૂછી કહી શકાય છે। મિસ્ટર પરીખ સેઝ ઓફકોર્સ હિયર ધે આર। શ્રીમાન પરીખે કહ્યું ચોક્કસ, ઓફકોર્સનો અર્થ છે હા પાડવા માટે થઈને, ચોક્કસ એવો અર્થ લેવા માટે થઈ અને આપવામાં આવે છે, ઓફકોર્સનો યુઝ છે। આવી રીતે ઘણી વખત કન્વર્સેશનમાં હા પાડવા માટે બોલવામાં આવે છે ઓફકોર્સ। હિયર ધે આર આ રહ્યા તે। રૂપેશ સેઝ થેન્ક યુ સર। રૂપેશે કહ્યું આભાર સર। હવે એમનો સીન ટુ જોઈએ। મિસ્ટર પરીખ સેજ ઓહ મિતેશ પ્લીઝ કમ, વોટ હેપન્ડ। હવે મિસ્ટર પરીખ, શ્રીમાન પરીખ છે એ બીજા વ્યક્તિની સાથે વાતચીત કરતા બોલે છે, અરે મિતેશ પ્લીઝ કમ, મહેરબાની કરીને આવ, વોટ્સ હેપન્ડ, શું બન્યું હતું। જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે ઈડી વાળો ઉપયોગ છે, પાસ્ટ ટેન્સ વાળું છે, એટલે અહીંયા તમને વોટ હેપન્ડ, શું બન્યું હતું। મિતેશ સેઝ થેન્ક યુ સર। મિતેશ કહે છે આભાર સર। સર કેન યુ ગીવ મી સમ મિલ્ક્સ। હવે વળી પાછું જોવે છે કે મિતેશ આવતો હતો, એને જોયેલો હતો, એટલે પૂછે છે શું બન્યું હતું કે તું અહીંયા આવતો હતો। તો મિતેશ એમનો આભાર માનતા કે તમે મને જોઈ ગયા છો, તમને ખ્યાલ છે કે મારે કંઈક કામ છે, એટલા માટે એનો પહેલા આભાર માને છે। ત્યાર પછી કહે છે સર કેન યુ ગીવ મી સમ મિલ્ક। કેન નો અર્થ પણ આપી શકવું એવું થાય છે, એટલે અહીંયા કહે છે શું તમે મને થોડું દૂધ આપી શકશો, અહીંયા પૂછવાની વાત છે। મિસ્ટર પરીખ સેઝ લેટ મી સી, મને જોવા દે। લેટનો અર્થ ચાલ અથવા તો, કોઈ પણ કાર્ય માટે થઈ, રાહ જોવા માટેની વાત હોય, એટલે કહે છે લેટ મી સી, મને જોવા દે, આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે પણ થોડું દૂધ હતું। લિટલનો અર્થ થાય છે થોડું, મારી પાસે પણ થોડું દૂધ હતું, બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, પરંતુ આઈ વિલ, અહીંયા ફરીથી ભવિષ્યકાળ સૂચવે છે, ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક, હું તને
हाफ एटले के अर्धो कप दूध आपीश। मितेश सेज थैंक यू सर फॉर बीइंग काइंड टू मी। मितेश कहे छे आभार सर फॉर बीइंग काइंड टू मी एटले के तमे मारा प्रत्ये आटली लागणी राखी ते माटे थईने तमारो आभार मने मदद करवा बदल। सीन थ्री नी अंदर जोईए राजू सेज गुड इवनिंग सर। हवे मिस्टर परीख एक ज छे परंतु एमनी साथे वातचीत करवा आवनार व्यक्ति त्रीजो आवेलो छे राजू। राजू सेज गुड इवनिंग सर। राजूए कह्यू शुभ सांज सर। मिस्टर परीख सेज गुड इवनिंग राजू नाउ व्हाट डू यू वॉन्ट। હવે મિસ્ટર પરીખને વારંવાર એક પછી એક વ્યક્તિ મળે છે એટલે મિસ્ટર પરીખને વાત કરવાની રીત શું બદલે છે જુઓ। રાજુ નાવ હવે વોટ ડુ યુ વોન્ટ હવે તું શું ઈચ્છે છે। રાજુ સેઝ સર કેન યુ પ્લીઝ મી પ્લીઝ ગીવ મી સમ સુગર। રાજુએ કહ્યું સર મહેરબાની કરીને મને થોડી ખાંડ આપશો। સુગરનો અર્થ થાય છે ખાંડ। मिस्टर परीख सेज वेल यस हियर इट इज। मिस्टर श्रीमान परीखे कह्यू सारू हा ते अही छे। एटले अहिया वेल नो अर्थ सारू के हा हूँ आपीस एना माटे बोले छे सारू। यस हा हियर इट इज। राजू सेज थैंक यू सर थैंक्स फॉर हेल्प। राजूए कह्यू आभार सर थैंक्स फॉर हेल्प। फरीथी आभार माने छे मदद माटे आभार। फॉर नो अर्थ माटे हेल्प मदद મદદ માટે આભાર। હવે સીન ચારની અંદર શું વાત આપવામાં આવેલી છે। મિસ્ટર પરીખ સેઝ ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન વોટ ડુ યુ વોન્ટ નાવ। હવે મિસ્ટર પરીખ શરૂઆત કરે છે સામેથી બીજા કોઈ વ્યક્તિને જુએ છે એટલા માટે ઓ અરે સો નાવ ઇટ્સ યોર ટર્ન હવે તારો વારો આવ્યો। નાવ ઇટ્સ યોર ટર્ન હવે તારો વારો છે એવું કહે છે। વોટ ડુ યુ વોન્ટ નાવ હવે તું શું કરવા ઈચ્છે છે। હવે કોણ છે એમની સાથે વાતચીત કરવા માટે થઈને દર્શિલ। દર્શિલ સેજ સર આઈ વોન્ટ સમ ઇલાયચી। દર્શિલ કહે છે સર હું થોડી ઇલાયચી ઈચ્છું છું। હવે આ બધા ચા બનાવી રહ્યા છે પરંતુ એક એક વસ્તુ એકઠી કરી અને ચા બનાવવાનો પ્રયાસ કરે છે એટલા માટે એ અહીં ઇલાયચી લે છે। મિસ્ટર પરીખ સેઝ યુ મીન કાર્ડમોમ। એટલે કે ઇલાયચીને અંગ્રેજીની અંદર કાર્ડમોમ કહેવામાં આવે છે। બંને અર્થ સરખા જ છે। યુ મીન્સ એટલે કે તારો મતલબ કાર્ડમોમ ઇલાયચી વાય શા માટે। ડુ યુ હેવ અ શોર થ્રોટ। ડુ યુ હેવ અ શોર થ્રોટ તું પણ શું કરવા ઈચ્છી વિચારી રહ્યો છે। દર્શિલ સે દર્શિલ રાજુ મિતેશ એન્ડ રૂપેશ ત્રણે ત્રણ સાથે હવે સરને જવાબ આપી રહ્યા છે। નો સર વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી ટુ જવાબ આપે છે। ના સર અમે પ્રેક્ટિસ કરી રહ્યા હતા એક્ટિવિટી ટુ બીની। ફ્રોમ યુનિટ વન માંથી યુનિટ વન ફ્રોમ એટલે કે માંથી યુનિટ વન માંથી। મિસ્ટર પરીખ સેઝ સો ઓહ સો ઓલ થિંગ્સ અરે એટલા માટે થઈ અને સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક અરે આ તો તમારા બધાના હોમવર્કનો બીજો વિભાગ હતો એટલા માટે થઈ। અહીંયા એક્ટિવિટી સ્વરૂપે ટુ બી એક્ટિવિટી એમણે ત્યાં પૂર્ણ કરેલી છે અને આ રીતે વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ દ્વારા એમણે સીન વન ટુ થ્રી ફોર દ્વારા એમણે યુનિટ વનની એક્ટિવિટી ટુનું હોમવર્ક ટુ બીમાં કરેલું છે એટલે અનુવાદ દ્વારા સમજો અને વિદ્યાર્થી મિત્રો તમે પણ આવી એક્ટિવિટી તમારી જાતે બનાવવાનો પ્રયાસ કરો। હવે આપણે એક્ટિવિટી થ્રી તરફ આગળ વધીએ જેની અંદર આપવામાં આવેલું છે રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ। જે તમને કામ સોંપવામાં આવે છે એ જ અહીંયા પાછું ફરીથી આવી જાય છે કે રીડ ધ ડાયલોગ નીચેની ડાયલોગ વાંચો અને પરફોર્મ ધેમ પરફોર્મ એટલે બજાવવું અથવા તો તમે ખુદ તેમનું કાર્ય કરો। હવે અહીંયા ક્લાસ સ્કૂલની અંદર કેવી રીતે આ આપણે કરી શકીએ છીએ ઇન ધ કોમ્પ્યુટર રૂમ એટલે કે કોમ્પ્યુટર રૂમની અંદર બે વિદ્યાર્થીઓ છે તો એ કેવી રીતે વાતચીત કરે છે જોઈએ। પહેલો છે મૈત્રી। મૈત્રી પ્લીઝ ક્લોઝ ધ ડોર ધીસ ઇઝ એન એસી રૂમ
मैत्री सेज प्लीज क्लोज द डोर, मेहरबानी करीने दरवाजो बंद कर। धीस इज एन एसी रूम, आ एक एसी रूम छे। तनु सेज यस बट द विंडो इज ओपन, हा परंतु बारी खोलशू, इतला माटे कहे छे विंडो इज ओपन, बारी खोलू। मैत्री सेज प्लीज क्लोज इट टू, मेहरबानी करीने तेने पण बंद ज राख। तनु सेज ओके आई विल गो एंड क्लोज इट, ओके हूँ जईश अने तेने बंद करीश। एटले कोई एक रूमनी अंदर जता दरवाजो बंद करवो छे, बारी बंद करवी छे, एनी वातचीत करता बने विद्यार्थी आ रीते बोले छे। हवे जोईए त्यार पछीनो एमनो पण सीन टू। किंजु सेज इज ध प्रोजेक्ट रेडी विथ यू, चित्र बीजू આપવામાં આવેલું છે જેની અંદર બે વિદ્યાર્થીનીઓ વાતચીત કરી રહી છે। ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ, શું તારો પ્રોજેક્ટ રેડી છે? મૈત્રી સેજ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ, હા તે મારા પેન ડ્રાઈવમાં છે। પેન ડ્રાઈવ એટલે કે ટેકનોલોજી દ્વારા આપેલું, આપવામાં આપણી પાસે આ રહેલું એક નાનું એવું પેન ડ્રાઈવ ટાઈપનું સાધન હોય છે કે જેના દ્વારા તમે એ પેન ડ્રાઈવમાં ડેટા એડ પણ કરી શકો છો અને ફરીથી કોમ્પ્યુટરની સાથે કનેક્ટ કરતા એમાં જોઈ પણ શકો છો। શી ઓપન હર બેગ એન્ડ લુક ફોર ધ પેન ડ્રાઈવ, શી ઓપન્સ, શી ઓપન્સ એટલે કે તેણીએ પોતાની, તેણીએ તેણીની, શીની સાથે હરનો ઉપયોગ આવે, તેણીએ તેણીની બેગ ખોલી અને લુક જોયું ફોર ધ પેન ડ્રાઈવ, પેન ડ્રાઈવ જોવા માટે તેણે તેણીની બેગ ખોલી। ઓ ધેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ, અરે મારી બેગમાં પેન ડ્રાઈવ નથી। આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ, હું તેને મારા મેલમાંથી ડાઉનલોડ કરી શકીશ। ફ્રોમ માય મેલ, મેલમાંથી ડાઉનલોડ આઈ કેન કરી શકીશ। વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ, શું તું મને કાજુ, શું મહેરબાની કરીને મને તારી પેન ડ્રાઈવ આપીશ, એવું પૂછવામાં આવેલું છે। કિંજુ સેડ સોરી, માફ કરજે, આઈ કાન્ટ, હું આપી શકીશ નહીં। આઈ એમ યુઝિંગ ઇટ નાવ, હું તેનો અત્યારે ઉપયોગ કરી રહી છું, નાવ અત્યારે યુઝિંગ ઉપયોગ। આઈ વિલ ગીવ ઇટ ટુ યુ આફ્ટર ધ રિસેસ, હું તને આપીશ, પરંતુ આફ્ટર એટલે કે પછી, ધ રિસેસ એટલે કે રિસેસ પછી હું તને આપીશ। આ રીતે છે બે ચિત્ર પૂર્ણ થયા। હવે આપણે ત્રીજો સીન છે એનો જોઈએ। ડ્યુરિંગ ધ રિસેસ, રિસેસ દરમિયાન, ડ્યુરિંગ એટલે કે દરમિયાન એને રિસેસ એટલે રિસેસ, જે વચ્ચેનો સમય આવે છે એ ડ્યુરિંગ રિસેસ દરમિયાનની વાતચીત ચાલુ રહી છે। ચિત્રમાં જોઈ શકો છો બાળકો મેદાનની અંદર છે। મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ, મૈત્રી કહે છે જો આ મારી પાસે નવો લંચ બોક્સ છે। કાજુ સેઝ કેન આઈ સી ઇટ, કાજુએ કહ્યું હું તે જોઈ શકું। મૈત્રી સેઝ ઓફકોર્સ, મૈત્રીએ કહ્યું હા ચોક્કસ, બટ આફ્ટર ધ લંચ, પરંતુ લંચ લીધા પછી। કમ જોઈન મી, આવ મારી સાથે જોડા, જોઈન મી એટલે કે મારી સાથે જોડા, આટલી વાતચીત છે રિસેસ દરમિયાન એ લોકો કરે છે। હવે જોવાનું છે કે આપણને એક્ટિવિટી 3નો બી પાર્ટ આપેલો છે એની અંદર કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિસ ધ સેન્ટેન્સ ગીવન ઇન ધ બોક્સ, તમને બોક્સની અંદર આના સેન્ટેન્સો આપવામાં આવેલા છે અને એ સેન્ટેન્સો આગળની 3 વાતચીતો જોઈ છે એના આધારે તમારે લોકોએ પૂરવાની કોશિશ કરવાની છે। અને આ બી કમ્પ્લીટ ધ ડાયલોગ જે આપવામાં આવેલું છે એ તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનો છે। નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને એમનું રિવિઝન આપીશ, પરંતુ ત્યાં સુધીમાં તમારે આ ડાયલોગ છે પૂર્ણ કરવાનો છે। ક્યાં સુધી છે તો કે ક્લૂઝ એમની છે એ બોક્સની અંદર આપવામાં આવેલી છે, એટલે જે સેન્ટેન્સ છે આપણે અગાઉ ડાયલોગ્સ છે ધોરણ 5ની અંદર શીખી ગયા છો કે આમાંથી કયું કયું વાક્ય છે એ આગળના ડાયલોગમાં આપણે મૂકી શકશું એ તમારે પ્રયાસ કરવાનો છે। તો વિડીયો ઓન રાખી સાથે આ રીતે લખી લેજો અને ત્યાર પછી આમાંથી આવતા સેન્ટેન્સોનો ઉપયોગ કરતા શીખજો। હવે એ જ પ્રમાણે સી વિભાગમાં શું કરવાનું છે જોઈએ।
play this game with your teacher's guidance. Following dialogue with help you. Helpline page number 6. હવે અહીંયા તમને આપવામાં આવેલું છે કે આવી રીતે જેમ તમે અત્યાર સુધીમાં વાતચીત શીખા એ જ રીતે તમારે લોકોએ આંખે વાટા બાંધી અને કોઈ ગેમ રમવી હોય તો કેવી રીતે આ ગેમ રમી શકાય એ માટેની એક્ટિવિટી છે જે આપણે આમ પરીક્ષા લક્ષી નથી પરંતુ તમારે લોકોએ તમારું અંગ્રેજી સારું બનાવવા માટે થઈ અને શીખવી હોય તો અહીંયા તમને પેજ નંબર 6 ઉપર એની હેલ્પલાઇન આપવામાં આવેલી છે એના આધારે અને સાથે તમને ગુજરાતી સાથે જ બધી વાતચીત કરવામાં આવેલી છે તો એ રીતે તમે છે શીખી શકશો બરાબર છે એટલે અહીંયા SP1 એ બે વિદ્યાર્થીઓ છે રમી રહ્યા છે એના માટેની વાતચીત છે તો તમે જોઈ શકો છો કેવી રીતે એ વાતચીત કરવાની છે તો એ જ રીતે ત્રીજો વ્યક્તિ પણ છે સાથે તો SP3 પણ છે સાથે અને દરેક વાતને ગુજરાતીમાં પણ બતાવવામાં આવેલી છે તો કેવી રીતે ગેમ રમી શકાય એ તમારે ગેમ રમવાની કોશિશ કરવાની છે ત્યાર પછીની એક્ટિવિટી 4 છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું એક્ટિવિટી C નો 3 ભાગ તમારે લોકોએ હોમવર્કમાં પૂર્ણ કરવાનો છે થેન્ક યુ